अमदावाद में नवा बनावेला रोड की गुणवत्ता पर सवाल उठ्या। वीआईपी आववाना होय त्यारे एएमसी नवा रोड बनावी दे छे। नवा रोड बनावामां तंत्र गुणवत्ता जाळवतुं नथी। मानव मंदिर थी थलतेज सुधी बे दिवस पहला नवो रोड बनावामां आव्यो। मात्र प्लास्टिक नी पेन थी उखड़ी जाय छे आ रोड नो डामर। रोड बनावामां कोर्पोरेशन नी कामगीरी नी सामे सवाल उभा थया छे। मात्र रस्ता पर मेकअप करी देवामां आवे छे अने एक वरसाद पड़े एटले आ रस्ता धोवाई जाय छे। बे दिवसना रोड तूटी जाए तो वरसादमां रोडनी शुं स्थिति थाय ए समजी शकाय। शुं मात्र वीआईपी मूवमेंट होय ए समय पूरता ज रस्ता बनावाना छे? आम नागरिकोनो रस्ता पर शुं हक नथी? जे टेक्स भरी रह्या छे जनता, शुं ए लोकोने सारा रस्ता न मळवा जोईए? शुं झड़पथी रोड बनावामां भ्रष्टाचार करवामां आवे छे? मात्र डामरनुं एक पळ पाथરી દેવામાં આવે છે। આ દ્રશ્યો જુઓ, એક પ્લાસ્ટિકની પેનથી જો આ ડામર ઉખડી જતો હોય તો આ કોન્ટ્રાક્ટરોની સામે હવે શું પગલાં લેવામાં આવશે એ પણ એક સવાલ છે। જ્યારે કોઈ પણ વીઆઈપી વ્યક્તિ આવવાના હોય ત્યારે અમદાવાદના રોડનું તરત સમારકામ થઈ જતું હોય છે, તે જ રીતે અમદાવાદના મેમ નગર એટલે માનવ મંદિરથી થલતેજ જતો આ રોડ છે એનું બે દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો છે। પરંતુ આ રોડ જે બનાવવામાં આવ્યો છે તેમાં વપરાવવામાં આવેલા માલસામાન ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે 24 કલાકની ટીમ પહોંચી અને તપાસ કરી ત્યારે ખબર પડી કે સામાન્ય પ્લાસ્ટિકની એક પેનથી તમે જોવો છો કે રોડનો જે ડામર છે તે ઉખડી શકે છે। આપણે ટ્રાય કરીશું એના માટે। સામાન્ય એક આ પ્લાસ્ટિકની પેન છે મારી જોડે અને રોડનો આ બે દિવસ બનાવેલો જે રોડ છે તેનો ડામર તમે જોવો છો કે ઉખડી રહ્યો છે। એટલે આ રોડ છે તેની ગુણવત્તા કેટલી યોગ્ય છે તેની ઉપર સવાલ થઈ રહ્યા છે। તેની અંદર વાપરવામાં આવેલો જે સામાન છે તે કેટલો ગુણવત્તાવાળો છે તેના પણ સવાલ થઈ રહ્યા છે। આવા રોડના કારણે જ કહી શકાય કે આવી કામગીરીના કારણે જ સામાન્ય વરસાદ અને ટૂંક સમયમાં જ આ રોડની હાલત ખરાબ થઈ જતી હોય છે। જુઓ છો તમે કે કેટલું ઝડપથી આ જે ડામર છે તે ઉખડી રહ્યો છે। એટલે કઈ રીતે આ રોડની કામગીરી કરવામાં આવી છે? માત્ર એક ડામરનું લેયર પાથરી દેવામાં આવ્યું છે કે ખરેખર નવો રોડ બનાવવામાં આવ્યો છે એવા અનેક સવાલ થઈ રહ્યા છે। જ્યારે વાત કરીએ આ રોડની તો આ રોડ હજુ માત્ર બે દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો છે અને જ્યારે પણ કોઈ વીઆઈપી વ્યક્તિ આવવાનું હોય ત્યારે આ રોડ બનાવી દેવામાં આવતા હોય છે, ડામર પાથરી દેવામાં આવતો હોય છે, પરંતુ તેની ગુણવત્તા નથી જળવાતી, યોગ્ય રીતે કામગીરી કરવામાં નથી આવતી। માટે જ સામાન્ય વરસાદ હોય કે પછી ટૂંક સમયમાં જ બનાવ્યાના ટૂંક સમયમાં જ રોડની હાલત ખરાબ થઈ જતી હોય છે। જે રીતે વાત કરીએ તો આજે કામગીરી છે તેને લઈ અને કોર્પોરેશનની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે। શું આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર વ્યાપકપણે થયો છે? જ્યારે બીજી તરફ જો વાત કરીએ તો આ જે ગુણવત્તા છે કેમ જાળવવામાં નથી આવી એવા પણ અનેક સવાલ થઈ રહ્યા છે। કેમેરામેન હર્ષિત સાથે આશ્કર જાની મીડિયા અમદાવાદ।